सुप्रभातम विद्यार्थी मित्रों मित्रों हूँ छु डॉक्टर महेश दाफड़ा। मित्रों आज 362 नो व्याकरण एपिसोड तमारी समक्ष हूँ प्रस्तुत करवा जई रह्यो छु त्यारे खरेखर हूँ खूब ज आनंद अनुभवी रह्यो छु। मित्रों 362 नो आ व्याकरण एपिसोड आप सौने पसंद आवशे एवी हूँ अपेक्षा राखू छु। मित्रों फरी एक वार एज्युकेशन टच नामनी यूट्यूब चैनल पर आप सौनु हूँ स्वागत करूँ छु। मित्रों एज्युकेशन टच नामनी यूट्यूब चैनल में आप एक थी अत्यार सुधीना कोईपण व्याकरण एपिसोड आप जोई सकशो, आप अपनी अनुकूलताए आप निहाळी सकशो। अत्यार सुधीना कोईपण व्याकरण एपिसोड आप जोवा इच्छो तो आप गमे त्यारे जोई सकशो, आप गमे त्यारे निहाळी सकशो। मित्रों जो तमने आ वीडियोज पसंद आवता होय तो चोक्कस वीडियो ने लाइक आपशो अने तमारा मित्र वर्तुळनी अंदर विद्यार्थी ग्रुपनी अंदर आ वीडियो ने शेर करशो। मित्रों अने आ चैनल ने सब्सक्राइब करशो तो मने सविशेष गमशे। एज्युकेशन टच नामनी यूट्यूब चैनल ने सब्सक्राइब करी अने मने प्रोत्साहन पूरु पाड़वा आप सौने नम्र निवेदन छे। मित्रों आजनो एपिसोड शुरू करता पहेला एक सरस मजानो सुविचार हूँ आपनी समक्ष प्रस्तुत करवा जई रह्यो छुं અને આજનો સુવિચાર મિત્રો કંઈક આવો છે સારા માણસો આપણી જિંદગીમાં આવે એ આપણી ભાગ્યતા છે, એ આપણી ભાગ્યતા છે અને એની સાથે સંબંધો જોડી રાખવા એ આપણી યોગ્યતા છે, યોગ્યતા છે। બહુ સરસ મજાનો સુવિચાર મિત્રો આજનો, સારા માણસો આપણી જિંદગીમાં આવે એ આપણી ભાગ્યતા છે અને એની સાથે સંબંધો જોડી રાખવા એ આપણી યોગ્યતા છે। એટલે મિત્રો કોઈ આપણી જિંદગીમાં કોઈ સારી વ્યક્તિ આવે તો એ ખરેખર આપણું ભાગ્ય સમજવું, પણ એની સાથે આજીવન સંબંધો જોડાઈ રહે તો એ આપણી ક્વોલિફિકેશન છે, એને કે એ આપણી યોગ્યતા છે, એને કે એ આપણી લાયકાત છે। મિત્રો આપણે આજના સુવિચાર પછી આપણા અભ્યાસમાં આગળ વધીશું। આપણે જે ભણી રહ્યા છીએ એ એડજેક્ટિવ ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ એને કે વિશેષણ રૂપ ઉપવાક્ય, વિશેષણ રૂપ ઉપવાક્ય આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એ વિશેષણ રૂપ ઉપવાક્ય વિશે ભણી રહ્યા છીએ। મિત્રો મિત્રો કાલે મેં સમજાવ્યું હતું એડજેક્ટિવ અને એડજેક્ટિવ ક્લોઝ એ બંને વચ્ચે, જ્યારે એડજેક્ટિવ ક્લોઝ છે મુખ્ય વાક્ય અને આ છે વિશેષણરૂપ ઉપવાક્ય, ઉપવાક્ય વિશેષણ ઉપવાક્ય અને મુખ્ય વાક્ય, મેં ગઈકાલે એડજેક્ટિવ અને એડજેક્ટિવ ક્લોઝ એ બંને વચ્ચેનો તફાવત મેં તમને લખી આપ્યો હતો, તમને સમજાવ્યો હતો કે એડજેક્ટિવ એટલે માત્ર કોઈ એક પદ કે જે નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે છે, પણ નામ અને સર્વનામના અર્થમાં વધારા કરતું આખું એક ઉપવાક્ય, તો એ ઉપવાક્ય એટલે એડજેક્ટિવ ક્લોઝ એને કે વિશેષણ રૂપ ઉપવાક્ય। મુખ્ય વાક્યને ઉપવાક્ય સાથે જોડવા માટે અહીંયા જુદા જુદા રિલેટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ થાય છે। એટલે આપણે આ ચેપ્ટરને આપણે શું કહીશું મિત્રો કે એડજેક્ટિવ ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ વિથ, એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ। મિત્રો આમ તો રિલેટિવ પ્રોનાઉન્સ વિશે મેં અગાઉ એપિસોડમાં વાત કરી છે, જુદા જુદા રિલેટિવ પ્રોનાઉન્સ વિશે મેં અગાઉના વિડીયોઝમાં આપ જોજો, આપ ચોક્કસ તપાસ કરજો, આગળના ઘણા બધા વિડીયોમાં આ રિલેટિવ પ્રોનાઉન્સ વિશે
મેં વાત કરી છે, પરંતુ આજે ઘણા સમય પછી મિત્રો બરાબર સમજી લેજો, એક બે મિત્રોના ફોન પણ મારી ઉપર આવેલા છે કે ઓલરેડી પણ આપણે રિલેટિવ પ્રોનાઉન્સ વિશે અભ્યાસ કર્યો છે, હવે ફરીવાર થોડોક રિલેટિવ પ્રોનાઉન્સ વિશે આપણે અભ્યાસ રિવાઇઝ કરશું, એને કે રિપીટ કરશું, પુનરાવર્તન કરીશું, કારણ કે હવે આપણે જુદા જુદા એડજેક્ટિવ ક્લોઝ સાથે વપરાતા રિલેટિવ પ્રોનાઉન્સ અને એ સિવાય પણ એડજેક્ટિવ ક્લોઝ સાથે વપરાતા અલગ અલગ પ્રકારના જે કંઈ કનેક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. એટલે આપણે અત્યારે જે ભણવા જઈ રહ્યા છીએ એ એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ. રિલેટિવ પ્રોનાઉન્સની અંદર આપણે હુ, વિચ, હું, હુ, વિચ, હું, વેર, આ બધા જ જે છે, આ બધા જ હુ, વિચ, હું, વેર, આનો ઉપયોગ અહીંયા કેવી રીતે કરવું, હુ, વિચ, હું, વેર, આ બધા જ રિલેટિવ પ્રોનાઉન્સ છે, એનો ઉપયોગ એડજેક્ટિવ ક્લોઝની અંદર કેવી રીતે કરવું, એના વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. એટલા માત્રે મિત્રો ફરી એકવાર, ભલે આપણે થોડું જ ભણીએ, ભલે થોડું જ ભણીએ, પણ આપણે વ્યવસ્થિત ભણીએ. આ પ્રત્યેક જે રિલેટિવ પ્રોનાઉન્સ છે એનો અલગ અલગ ઉપયોગ છે. હુ ક્યાં વપરાય, વિચ ક્યાં વપરાય, હુમ ક્યારે વપરાય, વેર ક્યાં વપરાય, વોટ ક્યારે વપરાય, વેન ક્યારે વપરાય, વુઝ ક્યારે વપરાય, આ બધા જનો અલગ અલગ ઉપયોગ છે. એટલા માટે મિત્રો ખૂબ જ શાંતિથી ભલે એક એક જ આપણે ભણશું, એક વિષય આપણે ભણશું, પણ આપણે એટલું સરસ ભણશું કે ગમે ત્યારે મુખ્ય વાક્ય સાથે વિશેષણરૂપ ઉપવાક્ય એટલે કે એડજેક્ટિવ ક્લોઝને જ્યારે જોડવાનું થાય ત્યારે હુ આવશે, વિચ આવશે, હુમ આવશે, વેર આવશે, વુઝ આવશે કે કોણ આવશે, એના વિશે આપણને પરફેક્ટ માહિતી હોવી જોઈએ. તો જ આપણે સાચું એડજેક્ટિવ ક્લોઝ અને મુખ્ય વાક્યને સાચી રીતે આપણે જોડી શકીશું. આના વિશે અગાઉના વ્યાકરણ એપિસોડમાં વાત થઈ ચૂકી છે, છતાં પણ આપણે ફરી એકવાર આ બધા વિશે થોડો થોડો આપણે માહિતી પ્રાપ્ત કરીશું અને ત્યાર પછી એડજેક્ટિવ ક્લોઝ સાથે બીજા વપરાતા નાઉન્સ વિશે આપણે વાતો કરીશું. મિત્રો પણ થોડું ભણીએ પરંતુ સારું ભણીએ, ભલે થોડુંક જ ભણીએ પણ સારું ભણીએ, સુવ્યવસ્થિત ભણીએ. મિત્રો હું જે ભણાવી રહ્યો છું એમાં મારો પણ એક મર્યાદા હોય છે, ચોક્કસ આપ અવશ્ય કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો પણ સાથે સાથે અભ્યાસ કરતા રહેજો મિત્રો. પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.